બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજપીપળામાં લુપ્ત થતા શેરી ગરબા પુનઃજીવિત થયા. સંસ્કાર નગરી રાજપીપળાના પરંપરાગત શેરી ગરબા લુપ્ત ન થઈ જાય અને અસલી શેરી ગરબો શેરીઓમાં જીવંત રહે તેવા શુભાશયથી શેરી ગરબા હરીફાઈમાં નગરની વિવિધ શેરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ મનસુખભાઈ વસાવા, સંસદ ભરૂચ તેમજ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ ચેરમેન નબદા સુગર તારીખેડા દૂધધારા ડેરી ભરૂચ તેમજ પ્રમુખ નર્મદા જિલ્લા ભાજપા પીડી વસાવા, પૂર્વ ધારાસભ્ય નાંદોદ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ રાજપીપળાના પ્રમુખ રાજપીપળા ટાઉન પીઆઈ ગઢવી સાહેબ તેમજ સમારંભના અતિથિ વિશેષ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા, કુલદીપસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ અને સદસ્ય રાજપીપળા નગરપાલિકા યુવરાજ, માનેન્દ્રસિંહ ગોહિલ ચેરમેન લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળા ઇન્ટેક ચેપ્ટર, નર્મદા ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળના ટ્રસ્ટી રાજાભાઈ મહેડા તેમજ અનિલભાઈ શાહ પ્રમુખ રાજેન્દ્રનગર યુથ ક્લબ રાજપીપળા તેમજ નર્મદા સુગરના ડિરેક્ટર કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શેરી ગરબા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. સમારંભના અધ્યક્ષ ભરૂચ સંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં લુપ્ત થતા શેરી ગરબાને જીવંત રાખવાના વોઇસ ઓફ નર્મદા અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સ્તુત્ય પ્રયાસને આવકાર્યો હતો. જ્યારે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે શેરી ગરબાની સુંદર પ્રસ્તુતિ માટે ભાગ લેનાર બહેનો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આપણા પ્રાચીન ગરબા જીવંત રહે અને નવી પેઢીઓ આ શેરી ગરબાનું મહત્ત્વ સમજે એના પર. જ્યારે પૂર્વ ધારાસભ્ય નાંદોદના પીડી વસાવાએ સ્વર્ગીય રત્નસિંહ મહેડા સાહેબની ગરીબો પ્રત્યેની શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિને યાદ અપાવી હતી અને જણાવ્યું હતું કે રાજપીપળામાં વર્ષો પહેલાં સૌથી પહેલાં શેરી ગરબાની શરૂઆત કરનાર સ્વર્ગીય રત્નસિંહ મહેડા સાહેબે કરી હતી. ત્યાર પછી રાજપીપળામાં શેરી ગરબાઓ ભૂલાઈ ગયા હતા. ત્યારે રાજપીપળામાં જ્યોતિબેન જગતાપ અને દીપકભાઈ જગતાપે શેરી ગરબાને જીવંત રાખવાના પુનઃ પ્રયાસને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળા અને ઇન્ટેક ચેપ્ટરના ચેરમેન માનવેન્દ્રસિંહ ગોહિલે રાજવી પરિવારનું રાજપીપળાના વિકાસ કાર્યોનું યોગદાન હોવાનું જણાવી રાજપીપળાને વધુ સુંદર બનાવવાનું આહ્વાન કરી શેરી ગરબાના સુંદર આયોજન માટે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલે રાજપીપળા નગરના વિકાસની વાત કરી શેરી ગરબા ફરીથી શરૂ કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આવતા વર્ષે આ સ્પર્ધામાં દરેક સમાજના લોકો અને વધુમાં વધુ શેરી જોડાય અને રાજપીપળામાં શેરી ગરબામાં જોડાવાનું આહવાન કર્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન જ્યોતિ જગતાપ તંત્ર વોઇસ ઓફ નર્મદા અને પ્રમુખ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાએ કર્યું હતું અને જણાવ્યું હતું કે રાજપીપળા સંસ્કાર નગરી છે. વર્ષો પહેલાં રમાતા શેરી ગરબા ક્રમશ બંધ થઈ જતા લુપ્ત થતા શેરી ગરબાને જીવંત કરવાનું કામ અમે ફરીથી આયોજ્યું છે, જેમાં મોટી સંખ્યામાં બહેનો ભાગ લઈ રહી છે. આ પ્રસંગે સ્ટેશન રોડ સંસ્કૃત મહિલા મંડળ કાછિયાવાડ સોનીવાડ કલરવ સ્કૂલની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં પરિણામમાં પ્રથમ વિજેતા એક સ્ટેશન રોડ રાજપીપળા, દ્વિતીય વિજેતા કલરવ સ્કૂલ રાજપીપળા, તૃતીય વિજેતા સોનીવાડ રાજપીપળા તેમજ ચતુર્થ વિજેતા સંસ્કૃતિ મહિલા મંડળ કાછિયાવાડને ટ્રોફી પ્રમાણપત્ર રોકડ ઇનામ સહિત ભાગ લેનાર બહેનોનું મહાનુભાવોના હસ્તે સંસ્થા તરફથી લાણી આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન અને ઉદ્ઘોષક તરીકે ભરતભાઈ પરમારે સેવા આપી હતી. દીપક જગતાપ, જેડેસટીવી, રાજપીપળા.
જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો બે દિવસીય પાટોત્સવમાં માઇ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ કિરીજી ગુરુ, શ્રી બળદેવ કિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જેબી પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જયમાળી પંકજભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461, રાહુલભાઈ રાવલનો મોબાઈલ નંબર 9898829810. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં. તો આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ. તારીખ છે 16-10-2024 રાત્રે, સ્થળ ખેતરવાળી મેરડી માતાજી, પ્રાંતિજ. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં. તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂર જરૂરથી આવજો પ્રાંતિજ મેલડી માતાજીના ધામે. આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી. માતાજી, મિત્રો, હું છું આપનો સંગીતકાર ઠાકોરને. હું આવી રહ્યો છું તારીખ 16-10-2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાનો મંદિરે. તો હું પણ આવવાનો છું, તમે પણ આવો. જય માતાજી, જય માતા. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.